હેલો દોસ્તો, કેમ છો? મજામાં મજામાં જ છો. મારી ગુજરાતી કોમ્પ્યુટર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે દોસ્તો. તો ચાલો દોસ્તો, આજના ટોપિક વિશે આપણે સમજીએ અને શીખીએ. કન્સેપ્ટ ઓફ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર પાર્ટ 3. Storage of data information as file. Storage of data and information as file. Storage માં બીટ છે, એ બીટ નાના નાની સાઇઝ કહેવામાં આવે છે. એના પછી આવશે નિબલ. નિબલ એટલે 4 બીટ બરાબર 1 નિબલ થાય. પછી આવશે કિલોબાઈટ, જેને આપણે શોર્ટ નામ છે KB, ઇક્વલ ટુ 1024 બાઇટ. 1024 બાઇટ એટલે 1 કિલોબાઈટ થાય. પછી મેગાબાઈટ, જેને શોર્ટમાં MB કહેવામાં આવે છે. 1024 KB એટલે 1 મેગાબાઈટ, 1 MB. પછી આવશે ગીગાબાઈટ, જેને શોર્ટ નામ છે GB. 1024 MB બરાબર 1 GB થાય છે. પછી આવશે ટેરાબાઈટ, જેને શોર્ટમાં કહીએ આપણે TB. 1024 GB એટલે 1 TB થાય. પછી દોસ્તો, જે નિબલ્સ એટલે કે 4 બીટ એટલે 1 નિબલ થાય, એ પરીક્ષામાં પૂછાઈ શકે તેવી સંભાવના છે. પછી કિલોબાઈટ, 1 KB, 1024 બાઇટ બરાબર 1 KB થાય. એ તમારે યાદ રાખવું એટલે તમને યાદ આવી જશે. 1024 બાઇટ એટલે 1 KB, 1024 KB એટલે 1 MB, 1024 MB એટલે 1 GB, 1024 GB એટલે 1 TB. જેના શોર્ટ નામ છે એના ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે છે. KB નું ફૂલ ફોર્મ MB GB TB. આ રીતના ફૂલ ફોર્મ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો આપણે આગળ જે સ્ટોરેજ ડેટાની આપણે સાઇઝ જોઈ, તે TB સુધી આપણને ખબર છે. આગળની આપણને ઓછી ખબર હોય છે, કારણ કે TB સુધી આપણે સાઇઝ છે અને જાણકારી છે અને એનો ઉપયોગ કરેલો છે. પછી આગળની સાઇઝ છે પેટાબાઇટ, જેને શોર્ટમાં કહેવામાં આવે છે TB. 1024 TB એટલે 1 TB થાય. પછી આવે છે એક્ઝાબાઇટ, જેને શોર્ટમાં EB પણ કહેવામાં આવે છે. 1024 PB એટલે 1 એક્ઝાબાઇટ થાય. પછી આવે છે ઝેટાબાઇટ, જેને શોર્ટમાં ZB પણ કહેવામાં આવે છે. 1024 EB એટલે 1 ઝેટાબાઇટ થાય. પછી આવે છે યોટાબાઇટ, જેને શોર્ટમાં YB પણ કહેવામાં આવે છે. 1024 ZB એટલે 1 યોટાબાઇટ થાય. લાસ્ટ બ્રોન્ટાબાઇટ, જેને શોર્ટમાં BB પણ કહેવામાં આવે છે. 1024 YB એટલે 1 બ્રોન્ટાબાઇટ થાય, જેને શોર્ટમાં 1 BB પણ કહી શકાય. આ બધી સાઇઝ છે મોટી મોટી ફિલ્મી કંપનીઓ છે એમાં વધારે આનો આ સ્ટોરેજનો ઉપયોગ થાય છે. દોસ્તો, આજે આપણે આ વિડીયોમાં સ્ટોરેજ ડેટા વિશે માહિતી મેળવી, કઈ કઈ સાઇઝના સ્ટોરેજ ડેટા હોય છે. દોસ્તો, તમને આ વિડીયો કેવો લાગ્યો? ગમ્યો તો લાઇક અને શેર કરો. દોસ્તો, મારી ચેનલમાં કોમ્પ્યુટર અને મોબાઈલના અવનવા વિડીયો જોવા માટે આ મારી ગુજરાતી કોમ્પ્યુટર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે બેલ આઇકોનને પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી હું મારી યુટ્યુબ ચેનલમાં વિડીયો અપલોડ કરું એટલે તમને તમારા મોબાઈલમાં નોટિફિકેશન મળી રહે અને તમે મારો વિડીયો સૌથી પહેલાં જોઈ શકશો.